ભજીયાની વાત આવે ને એટલે ઓન ટોપ મોસ્ટ પોપ્યુલર દરેક સ્ટેટમાં મળે એવા ભજીયા એટલે કાંદા ભજી, રાઈટ? ઓનિયન પકોડા કો, કાંદા ભજી કો, ડુંગળીના ભજીયા કો, જે પણ નામ આપો, પણ ઇટ ઇઝ વેરી ટેસ્ટી એન્ડ પોપ્યુલર, બધાને ભાવે જ ભાવે. પણ અમુક લોકોને જ્યારે રિસ્ટ્રિક્શન હોય, આઈ મીન ટુ સે કે હાઈ કેલ ફૂડ ના લેવાનું હોય, હાઈ ફેટ ના લેવાની હોય, લો કેલરી ફૂડ લેવાનું હોય, દાખલા તરીકે શુગર હોય અથવા હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ હોય, અને જ્યારે ડૉક્ટર રિસ્ટ્રિક્ટ કરે કે તળેલું નથી ખાવાનું, ત્યારે શું કરવું? કાંદા ભજી ખાવા પણ છે, તળેલું ખાવાનું નથી, તો એનો રસ્તો છે મારી પાસે. ચાલો, કાંદા ભજી ડીપ ફ્રાય કર્યા વગર એટલે કે તળ્યા વગર કેવી રીતે બનાવવા એ જોઈએ. સૌથી પહેલાં 2-3 નંગ કાંદાને પાતળી પાતળી સ્લાઈસ કે ચિપ્સ કરી લેવાની છે અને આ રીતે છૂટી પાડી દેવાની છે. 1 બટાકાની પણ લાંબી લાંબી પાતળી પાતળી સળી કરી લેવાની છે અથવા તો છીણી લેવાના છે. અડધી ચમચી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, લીલા મરચા 1 ટેબલસ્પૂન જેટલા વાટેલા, 1 ચમચી જેટલું, લસણ પણ લઈ શકો છો તમે 1 ચમચી જેટલું, 1/4 કપ જેટલી સમારેલી કોથમીર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. હવે કાંદા અને મસાલાનું આ જે મિશ્રણ છે એને સરસ રીતે સ્ક્વીઝ કરવાનું છે. હાથથી પણ તમે ચોળી શકો છો અથવા આ રીતે ફોર્કથી પણ સ્ક્વીઝ કરી શકો છો. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું એટલે કાંદાનું અને બટાકાનું જે મોઇશ્ચર છે એ બહાર આવશે અને બધા મસાલા જે છે એને સરસ રીતે બાઇન્ડ કરી દેશે. પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે બેસન કે ચણાનો લોટ લેવાનો છે. જોઈએ એ પ્રમાણે લેવાનું છે કારણ કે બેટર નથી બનાવવાનું, પણ જસ્ટ એની ઉપર કોટિંગ કરવાનું છે. એટલે લગભગ 1/4 કપ જેટલો ચણાનો લોટ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલો અને 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ લઈશું અને ફરી એક વખત આ મિશ્રણને આ રીતે ફોર્કથી સ્ક્વીઝ કરીશું. મેં કહ્યું એ પ્રમાણે તમે હાથથી પણ સરસ રીતે આને ચોળી શકો છો. પાણી લેવાનું નથી, પણ જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી તમે છાંટી શકો છો. હવે સેન્ડવિચ ટોસ્ટર લેવાનું છે, એને આ રીતે ગ્રીઝિંગ કરી લેવાનું છે. પ્રેફરેબલી ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે શીંગ તેલથી ગ્રીઝિંગ કરીશું અને જે આ મિશ્રણ છે એને આ રીતે હાથથી જ પ્રેસ કરી અને નાની નાની થેપલી જેવું બનાવવાનું છે અને ટોસ્ટરમાં મૂકવાનું છે. ટોસ્ટર ના હોય તો નોનસ્ટિક પેનમાં પણ તમે કરી શકો છો. ઉપરથી પણ થોડુંક ઓઇલ ડ્રિઝલ કરી લઈશું અને ટોસ્ટરને ગ્રીલરને બંધ કરીશું. લગભગ 5-6 મિનિટ માટે એને આ રીતે ગ્રીલ થવા દઈશું. સરસ મજાના સ્ટર ફ્રાઈડ પણ ના કહેવાય, ફ્રાઈડ પણ ના કહેવાય, પણ જસ્ટ ગ્રીલ્ડ એવા કાંદા ભજી કે ડુંગળીના ભજીયા રેડી છે. શેપ જુદો છે પણ ટેસ્ટ ભજીયાનો જ છે, તમને ચોક્કસ ભાવશે. અત્યારે
ત્યારે જસ્ટ આપણે ગ્રીન ચટણી સાથે આ રીતે એનું પ્લેટિંગ કરી અને સર્વ કરીશું. જો ડીપ ફ્રાય ખાવું હોય તો રેગ્યુલર કાંદા ભજી જ બનાવવાની, પણ તમને રિસ્ટ્રિક્શન હોય અને ડીપ ફ્રાય ના ખાવાનું હોય તો તમે ચોક્કસ આ રીતે કાંદા ભજી બનાવી અને રેલિશ કરી શકો છો. અમને જણાવજો કેવી લાગી રેસીપી. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ટુ લર્ન સચ ટ્વિસ્ટેડ રેસીપીઝ. થેન્ક યુ.